વચ્ચે ઉતરાણના એક એડવોકેટ દ્વારા કતારગામ ઝોન ઓફિસમાં રજૂઆત કરતા જણાવ્યું હતું કે ઉતરાણ ગામના ટીપી નંબર 73 માં આવેલ જાહેર રસ્તો કે જે એસએમસી હેલ્થ સેન્ટરથી લઈ વીઆઈપી સર્કલ સુધીના જાહેર રસ્તા ઉપર આવા સ્માર્ટ સિટીના યુગમાં પણ વર્ષોથી સ્ટ્રીટ લાઇટની કોઈ સગવડ નથી, જેથી ત્યાં રાત્રિના સમય દરમિયાન વારંવાર ચોરી અકસ્માત છેડતી જેવા બનાવો બને છે. આવા બનાવો ન બને તે દરમિયાન તે હેતુસર વહેલામાં વહેલી તકે ઉતરાણના આ સ્થળ પર મુલાકાત લઈ સ્ટ્રીટ લાઇટની સુવિધા અહીં મૂકવામાં આવે, જેથી કરીને અહીંના રહેવાસીને મુસીબતોનો સામનો ન કરવો પડે. મારું નામ દિનેશભાઈ સાવલિયા, વોર્ડ નંબર 2 છે, ઉતરાણ વિસ્તાર ગણાય અને ગામ તળ છે, માં ફરતો બધી સોસાયટી બની ગઈ છે. હવે સુવિધાને સુવિધા કે જેમ કે સોસાયટીની અંદર સીસી રોડ હોય છે, સ્ટ્રીટ લાઇટ હોય છે, તો સુદામાં વીઆઈપી સર્કલથી રહીને ઉતરાણ ગરનાળા સુધી લગભગ મારી નજર સામે આ ડિવાઈડર બન્યોને 3 વર્ષ થઈ ગયેલા છે, પણ એની પર સ્ટ્રીટ લાઇટ નથી, કોઈ સેફ્ટી નથી. અવારનવાર એમાં રિક્ષાઓનો એક્સિડન્ટ થાય છે, ફોર વ્હીલનું થાય છે, ટુ વ્હીલનું થાય છે, બહેનોનું ટુ વ્હીલ ચલાવતો એનું પણ એક્સિડન્ટ, એનું કારણ કે સ્ટ્રીટ લાઇટ નથી. અને આ ધોરી રસ્તો છે, મેઇન ટીપી રસ્તો છે, અહીંયા સોસાયટી છે કીર્તિનગર, તાપીનગર અને એક બીજી છે યોગીધારા છે, આજુબાજુમાં ગાયત્રી છે, મતલબ આ રોડ ઉપર લગભગ કમસે કમ 20-25 સોસાયટી છે અને એ પણ જૂની છે અને એકદમ નાના માણસો રહે છે, સર્વજ્ઞાતિ રહે છે, બધા બીજા રાજ્યના લોકો રહે છે, નાના મોટા રોજગારમાં જાય છે, રાત્રે વહેલા મોડું થતું હોય, પછી અહીંયા કોઈ હવે ભણેલાય છે છોકરાઓ તો જોકિંગ કરવા નીકળતા હોય તો એના મોબાઈલ ઝૂંટવાઈ જાય છે, કોઈ છપ્પું બતાવીને ચોરી કરી જાય છે. વત્તા હમણાં એવી 2-3 ઘટના બની, એમાં તો 2-3 કેસ ફેલ થઈ ગયા, ડિવાઈડરમાં એક્સિડન્ટ થતા 2-3 કેસ ફેલ થઈ ગયા. એની જવાબદારી એસએમસીના અધિકારીના શિરે હોય છે. પછી જ્યારે કોઈ પણ ઘટના ઘટે છે કે ભાઈ કોઈ બહેનો વિધવા થઈ ગયા, ભાઈ ગુજરી ગયા એક્સિડન્ટમાં, તો એને વિધવા સહાયનું હોય છે, બીજું ત્રીજું છે, એની પાછળ બહુ ટાઈમ બગડે છે અને મોરલ તૂટે છે અને લોકશાહી ઉપરથી લોકોનો વિશ્વાસ ઉડી જાય છે. એટલે આજે અમારા ધ્યાન ઉપર આવ્યું, અમારા દોસ્તાર મિત્રો છે અહીંયા સોસાયટીના પ્રમુખો છે, અમે સમરસતાના કામ કરતા હોઈએ છીએ, તો ઘણીવાર એ લોકો એવું કહે છે ભાઈ અમારા મત ઘણીવાર વિફેલ થાય છે, તો એનું કારણ એ કે પહેલાં કોંગ્રેસવાળાને આપ્યા તો એ કે એ પાણીમાં બેસી ગયા, પછી આપવાળા આવ્યા મફત 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 કરી. અરે ભાઈ કે મફત સુવિધા ન આપો તો કાંઈ નહીં, કમસે કમ તેજુરીમાં જે અમારો વેરો વ્યવસાય વેરો જાય છે, ટેક્સ મિલકત ટેક્સ જાય છે, એમાંથી તો સુવિધા આપો, તો એમાંય નજરઅંદાજ કરે છે ને. આપવાળાની પાસે કોઈ સિસ્ટમ છે જ નહીં અને અહીંયા આપવાળા છૂટાયેલા છે, પણ હવે એ પણ ઘર ભેગા થઈ ગયા છે, હવે એ ભાજપ પાસે કામગીરી શીખવા માટે જાય છે. એટલે હમણાં ભારતીય જનતા પાર્ટીમાં જોડાવાની મોટો ક્રેઝ ચાલુ થઈ ગયો, એ ત્યાં ટ્યુશન લે છે, વધ્યા ઘટ્યા છે, એને આવી જવું જોઈએ, એટલે આ પબ્લિક હેરાન ન થાય અને અમારા જેવાના ગળો તાણવું નહીં. બ્યુરો રિપોર્ટ, એલકે સ્ટાર ન્યૂઝ, સુરત.